care about his gender. He added both things to them and the women. Then, એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. તો સુપર સિક્સમાં હવે વાત કરીએ સુરતની, કે જ્યાંથી ફરી એક વખત પ્રજાને પડી રહેલી હાલાકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દ્રશ્યો એ વાતની સાબિતી પણ આપે છે કે મત માંગવા લડી લડીને આવતા નેતાઓ લોકોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં કેટલા ઊણા ઉતર્યા છે. સૌથી પહેલા આપ સુરતમાંથી સામે આવી રહેલી લાંબી લાંબી કતારોને જુઓ. સવારના 6 વાગે એટલે સુરતના જનસેવા કેન્દ્ર પર આ જ રીતે લોકોની ભીડ એકઠી થવા લાગે છે, અને તેનું કારણ માત્ર એક, આવકનો દાખલો મેળવવો. આવકના દાખલા માટે રોજ હજારોની સંખ્યામાં લોકો અહીં પહોંચે છે. લોકો તેમના કામ ધંધા છોડીને અહીં આવકનો દાખલો લેવા આવતા હોય છે, પરંતુ તેમાંથી મોટા ભાગના લોકોને આવકના દાખલા વગર જ પાછું ફરવું પડતું હોય છે, જેનું કારણ છે નિંભર તંત્ર. લોકો ભલે વહેલા આવીને લાઇનમાં ઊભા રહે છે, પરંતુ જનસેવા કેન્દ્ર તો મોડું મોડું જ ખુલે છે, અને જનસેવા કેન્દ્ર ખુલ્યા બાદ માત્ર 200 લોકોને જ ટોકન આપવામાં આવે છે. જે લોકોને ટોકન નથી મળ્યા તેમણે ફરી ધક્કો ખાવો પડશે, અનિસાસા સાથે પાછું ફરવું પડે છે. જો કે જેમને ટોકન મળી ગયું છે તેમને પણ આવકનો દાખલો મળશે કે પછી કેટલા વાગે મળશે તેની કોઈ જ ગેરંટી નથી. સવારે 7-8 વાગે અમે કાલે બી આવે તો ટોકન ના મળ્યું, પાછું જવું પડ્યું. પાછી કે બપોરે આવો, બપોરે બી પાછા ગયા, સર્વર ડાઉન થઈ ગયું. હવે આજે 7-8 વાગે ના આવેલા છીએ. 10 કિલોમીટર દૂરથી આવું છું અલથાણથી હું, બરાબર. હવે આવી રીતે અમારે રોજ ધક્કા ખાવાના. દુકાનદાર છીએ, દુકાન છેલ્લા 2 દિવસથી મારી બંધ કરીને આવકના દાખલા માટે દોડું છું. સવારે 7 વાગે લાઇનમાં આવીએ છીએ, ક્યારેક 8 વાગે આવીએ છીએ. ટોકન ના મળે તો કાલે પાછા ગયા હતા, આજે ટોકન મળેલું છે, પણ કામ ક્યારે થશે આવકના દાખલાનું એ કોઈ સમય નક્કી નથી, જેથી કરીને અમારો કિંમતી સમય બગાડીને અમે આવવા છતાં અહીંયા કામ થતું નથી. ઉલ્લેખનીય છે કે માત્ર 15 દિવસ પહેલા ન માત્ર સુરતમાંથી પરંતુ સમગ્ર રાજ્યમાંથી આવી જ ભીડના દ્રશ્યો સામે આવ્યા હતા. આવકનો દાખલો કાઢવા માટે લોકોએ કલાકો સુધી સમય વેડફો પડ્યો હતો, અને તેની સાબિતી ખુદ આ દ્રશ્યો જ આપી રહ્યા છે. પરંતુ ત્યારે તંત્ર દ્વારા ઝડપી કાર્યવાહીની અને જરૂર પડે તો વધુ વ્યવસ્થા પૂરી પાડવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ 15 દિવસ બાદ પણ સામે આવી રહેલા દ્રશ્યો અને ભીડને પડી રહેલી હાલાકી જ એ વાતની સાબિતી આપી રહી છે કે તંત્રની ચામડી કેટલી જાડી છે. સવાર 3 દિવસથી આજે ધક્કા ખાઈ રહી છું. સવારે 7 વાગેની આઈ લાઈનમાં ઉભી છું, તે છતાં હજી હવે ટોકન મળ્યું છે, પણ હજી તો ક્યારે વિન્ડો ખુલશે અને ક્યારે નંબર આવશે એની કોઈ ખ્યાલ નથી. બપોરના 3 વાગે ને 4 વાગે રોજ આવી રીતે ધક્કા. 3 દિવસથી અમે ત્યાંથી રિક્ષા કરીને આવીએ છીએ, અને રિક્ષા ભાડું આવકના દાખલા કરતા તો રિક્ષા ભાડું અમારું વધી જાય છે. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.